સુરતમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના નીજા હેઠળ બાળકીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી સુરતમાં રહેતા અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો એવા શૈલેષભાઈ સવાણીની દીકરી નવ્યા જન્મદિવસ પ્રસંગે લોક સમર્પણ રક્તદાન રક્તદાન કેન્દ્ર ખાતે કેમ્પ હતો દીકરી થેલેસેમિયા પીડિત હતી અને તે સતત ચાર વર્ષ સુધી તેને રક્તની જરૂરિયાત પડતી હતી દીકરી નવ્યા તો થેલેસેમિયા મુક્ત થઈ ગઈ છે પરંતુ એવા અનેક થેલેસેમિયા પીડિત બાળકો છે જેમને રક્તની અચૂક જરૂરિયાત પડે છે તેવામાં શૈલેષભાઈ સવાણી અને તેમની ટીમ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રક્તદાન યોજી જન્મદિવસને ઉજવણી કરી હતી આ રક્તદાન કેમ્પ થેલેસેમિયા પીડિત બાળકો માટે રખાયો હતો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરી થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્ત આપ્યું હતું મહત્વનું છે કે આજના સમયમાં લોકો જન્મદિવસમાં ખોટા ખર્ચ કરી ઉજવણી કરી રહ્યા છે ત્યારે શૈલેષભાઈએ તેમની દીકરી નાવ્યાનો જન્મદિવસ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ કરીને ઉજવ્યો હતો આજે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મારી દીકરી નવ્યા શૈલેષ સવાણીનો જન્મદિવસ છે જે થેલેસેમિયા હતી અને થેલેસેમિયા મુક્ત થઈ અને આજે એ થેલેસેમિયા મુક્ત થઈને આજે એમનો જન્મદિવસ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે રક્તદાન અને સાથે થેલેસેમિયા જાગૃતિ અભિયાન લોકોને મેસેજ એ આપવાનો કે રક્ત છે ને એ કોઈ ફેક્ટરીમાં તો બનતો નથી અને રક્તની જરૂર ગમે લોકોને પડે છે તો આવા સમયે જ્યારે રક્તનું આપણે દાન કરીએ અને લોકોને સાથ સહકાર આપીએ કેમેરામેન કેસી વગા સાથે દિવેશ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ સૂરત